હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ નદર વિડીયો ફર ચેનલ સો આજના લેક્ચરમાં આપણે સ્વાત્યારે ત્રણ પોઈન્ટ બેનો દાખલા નંબર બે જોઈશું કે જેની રકમ આપણને આપેલું છે કે ટુ એક્સ પ્લસ થ્રી અગિયાર અને ટુ એક્સ માઇનસ ફોર ટુ માઇનસ ટ્વેન્ટી ફોર શું શોધવાનું છે આપણે ઉકેલ શોધવાનું છે અને એવો એમ શોધો કે જેથી વાય mx ટુ પ્લસ ત્રણ થાય બરાબર તો સૌ પ્રથમ આપણે શું કરીએ આ બંનેનો ઉકેલ શોધીશું એટલે આપણને x અને ની કિંમત મળશે જે x અને ની કિંમત મળે એ આપણે આ સમીકરણની અંદર મૂકી દઈશું તો x અને ની કિંમત મૂકીશું તો આપણને શું મળી જશે એમ મળી જશે અને આપણે એવો જ એમ શોધવાનું છે બરાબર તો સૌ પ્રથમ શું લખીએ આપણે પહેલું સમીકરણ લખીએ કે ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇક્વસ ટુ ઇલેવન અને આપણે શું કરીએ સમીકરણ નંબર એક આપીએ કે ટુ એક્સ માઇનસ ફોર વાય ઇક્વસ ટુ માઇનસ ટ્વેન્ટી ફોર તો આની આપણે જોઈએ કે બે કોમન નીકળશે તો તેથી આપણે શું કરીએ બેને કોમન લઈ લઈએ તો એ શું વધશે એક્સ માઇનસ ટુ ઇક્વસ ટુ એ શું વધશે માઇનસ ટ્વેન્ટી ફોર હવે બેને ક્યાં લઈ જઈએ ટ્વેન્ટી ફોર નીચે તો તેથી એક્સ માઇનસ ટુ વાય ઇક્વસ ટુ માઇનસ ચોવીસ તો તેથી એક્સ માઇનસ ટુ વાય એક પશ્ચિમ શું થશે બારદું ચોવીસ તો માઇનસ બાર અને આપણે આપીશું સમીકરણ નંબર બે હવે આપણને આદેશની રીત ખબર છે કે સમીકરણ એક અને સમીકરણ બેમાંથી આપણે શું કરીશું કોઈ બી એક એક્સના અથવા તો વાયના કરતા બનાવીશું એટલે શું આપીશું એના આદેશ આપીશું આપણે લખીશું કે સમીકરણ બેમાં સમીકરણ બેમાંથી એક્સને આદેશ આપતા સમીકરણ બેમાં એક્સને આદેશ આપતા તો સમીકરણ બે કહ્યું છે આપણી પાસે એક્સ માઇનસ ટુ વાય ઇક્વ ટુ માઇનસ બાર તો એક્સના આદેશ આપીશું તો શું થશે આ માઇનસ ટુ વાય જોઈએ આ બાદ લઈ જઈશું તો તેથી શું થશે એક્સ બરાબર શું થશે આ ટુ વાયબાશે તો ટુ વાય માઇનસ ટુ શું થઈ જશે પ્લસ થઈ જશે અને આ માઇનસ બાર એમના એમ હવે શું મળી ગયું અહીંયા આપણને એક્સની કિંમત મળી ગઈ સમીકરણ બેમાંથી આપણે એક્સ કરતા બનાવ્યા તો આપણને એક્સની કિંમત મળી તો સમીકરણ એકની અંદર શું કરીએ એક્સની કિંમત મૂકીએ તો આપણી પાસે સમીકરણ નંબર એક કહ્યું હતું તો કે ટુ એક્સ માઇનસ થ્રી વાય આપણે એક્સની કિંમત આ સમીકરણની અંદર મૂકીએ તો તેથી આપણને શું મળશે ટુ એમના એમ પછી એક્સની કિંમત શું મૂકીશું માઇનસ બાર પ્લસ ટુ વાય બરાબર પ્લસ ત્રણ એમના એમ અને વાય પણ ના એમ બરાબર શું થશે અગિયાર તો તેથી આપણે શું કરીએ બે ને અંદર ગૂંડીએ તો બાદ શું થશે ચોવીસ માઇનસ ચોવીસ પ્લસ શું થશે બે દુ ચાર વાય પ્લસ ત્રણ વાય એમના એમ ઇક્વસ અગિયાર પણ એમના એમ તો તેથી હવે શું કરીએ ચોવીસના આ બાદ લઈ જઈએ તો ચાર વાય ત્રણ વાય કેટલા થશે સાત વાય બરાબર અગિયાર અને માઇનસ ચોવીસ આ બાદ જશે તો શું થશે પ્લસ ચોવીસ તો તેથી સાત વાય બરાબર અહીંયા ચોવીસના અગિયાર કેટલા થશે પાંત્રીસ તો બરાબર તેથી સાત વાય બરાબર શું આપણે શું નીચે તો અને સાત કેન્સલ થઈ જશે તો તેથી આપણને વાય બરાબર શું મળશે પાંચ બરાબર હવે આપણને જે વાય બરાબર પાંચ મળ્યા આપણે જે એક્સનું સમીકરણ મળ્યું હતું એની અંદર મૂકીએ આ શું મળ્યું હતું આપણે એક્સનું સમીકરણ મળ્યું હતું અને આપણે શું મૂકીએ વાય બરાબર પાંચ મૂકીએ તો તેથી આપણે સમીકરણ લખીશું કે એક્સ બરાબર માઇનસ બાર પ્લસ ટુ વાય તો તેથી આપણે શું લખીશું એક્સ બરાબર માઇનસ બાર સોરી માઇનસ બાર પ્લસ ટુ એમના એમ અને વાય બરાબર શું તો તેથી એક્સ બરાબર શું થશે એમ અને પાંચ દુ થશે પ્લસ દસ તો તેથી આપણને એક્સ બરાબર શું માઇનસ ટુ બરાબર અને આપણે શું કીધું હતું એનો ઉકેલ શોધવાનું કીધું હતું તો આપણે ઉકેલ શું લખીશું આપણે લખીશું કે તેથી ઉકેલ બરાબર એક્સ વાય બરાબર આપણને એક્સ બરાબર કેટલો મળ્યો ત્યાંથી માઇનસ ટુ અને વાય કેટલો મળ્યો પાંચ તો અહીંયા લખીશું માઇનસ ટુ અને પાંચ આપણે શું કીધું તું કે વાય બરાબર એમએક્સ પ્લસ થ્રી આપણને એક સમીકરણ આપેલું હતું બરાબર તો આપણે લખીશું કે હવે હવે વાય બરાબર પ્લસ થ્રી અથવા તો પ્લસ ત્રણ બરાબર આવા શું કરીએ જે એમએક્સ પ્લસ ત્રણ આજ સુધી સમીકરણ રહ્યું એની અંદર આપણે એક્સ અને વાયની કિંમત મૂકીએ તો તેથી આપણને વાય કેટલો મળેલું છે અહીંયા પાંચ તો આપણે લખીશું પાંચ બરાબર એમ એમના એમ અને એક્સની વેલ્યુ કેવી મળી છે આપણને માઇનસ ટુ તો માઇનસ ટુ અને પ્લસ ત્રણ એમના એમ તો તેથી શું થશે અહીંયા પાંચ બરાબર આ માઇનસ ટુ આના જોડે ગુણાશે તો માઇનસ ટુ તો તેથી હવે આપણે એમને કરતા બનાવીએ તો એમ બરાબર શું થશે આ ટુ એમના એમ અને આ માઇનસ ટુ નીચે આવશે તો માઇનસ ટુ અહીંયાથી ટુ ટુ કેન્સલ થઈ જશે તો તેથી આપણને એમ બરાબર શું મળશે માઇનસ વન બરાબર તો સૌ પ્રથમ આપણે દાખલાની અંદર શું કર્યું તો અહીંયા આપણને સમીકરણ આપ્યું હતું પહેલું સમીકરણ બીજું સમીકરણ એની અંદરથી આપણે શું કર્યું બેને કોમન કાઢી દીધો એટલે આપણને બીજું સમીકરણ મળી ગયું પછી આપણે સમીકરણ બેમાં એક્સને આદેશ આપ્યો તો એક્સને આદેશ આપ્યો તો આપણને એક્સની કિંમત મળી હવે આપણે જે એક્સની કિંમત મળી એ સમીકરણ એકની અંદર આપણે મૂકી દીધી તો એ આપણને શું મળ્યું સમીકરણ એકની અંદર આપણે એક્સની કિંમત મૂકી તો આપણને વાય બરાબર શું મળી ગયા પાંચ અને જે આપણને સમીકરણ એક્સનું મળ્યું હતું એની અંદર આપણે વાય બરાબર પાંચ મૂકી દીધા તો આપણને એક્સની કિંમત કેવી મળી માઇનસ ટુ હવે આપણને એક્સ અને વાયની કિંમત મળી ગઈ તો એટલે આપણને એટલે કે આપણને ઉકેલ શોધવાનો કીધો તો તો આપણને ઉકેલ એક્સ વાય બરાબર શું મળ્યું માઇનસ ટુ અને 5 અને આપણને સમીકરણ આપી હતું વાય બરાબર એમએક્સ પ્લસ થ્રી તો આપણે શું કર્યું એક્સ અને વાયની કિંમત જે હતી એ આ સમીકરણની અંદર મૂકી અને આપણે એમ શોધવાનું હતું તો આપણને એમ મળી ગયું તો એમ કીધું મળ્યો આપણને માઇનસ વન બરાબર તો આ તો દાખલા નંબર બે જો તમને વિડિયોમાં કમ્પ્લીટ ખબર પડી હોય અને દાખલામાં પણ કમ્પ્લીટ ખબર પડી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ